नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? हवे गया लेक्चर में आपणे शीख्या हता के त्रिज्या कोने कहेवाय, व्यास कोने कहेवाय, तेमज अलग अलग सेंटीमीटर ना वर्तुळ दोरता शीख्या हता। हवे आपणे आगळ वात करी हती ए प्रमाणे के एक ज केन्द्रमांथी अलग अलग मापना अलग अलग वर्तुळ दोरी शकाय छे। एक ज केन्द्रमांथी अलग अलग मापना घणा बधा वर्तुळો दोरी शकાય છે। तो આજે આપણે એ શીખવાનું છે। હવે એમાં આપણો પહેલો દાખલો છે કે પરિકરની મદદથી વર્તુળને સરળતાથી માપ સાથેનું વર્તુળ આપણે પરિકરની મદદથી દોરી શકીએ છીએ। તો પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો। તેજ કેન્દ્રમાંથી એટલે એ જ કેન્દ્રમાંથી 4 સેમી ત્રિજ્યા વાળું બીજું વર્તુળ દોરો અને તેજ કેન્દ્રમાંથી 2 સેમી ત્રિજ્યા વાળું ત્રીજું વર્તુળ દોરો। એટલે હવે આ દાખલામાં આપણને શું કહ્યું છે કે એક જ કેન્દ્રમાંથી અલગ અલગ માપના ત્રણ વર્તુળ દોરવાના છે। એક જ કેન્દ્રમાંથી અલગ અલગ માપના ત્રણ વર્તુળ દોરવાના છે। તો હવે આપણે પહેલા કેન્દ્ર બનાવી દઈએ। અહીંયા આપણે કેન્દ્ર બનાવી દઈએ। હવે આ છે કેન્દ્ર। હવે માપ કેવી રીતે લઈશું તો આપણે આગળ શીખ્યા। હમણાં અહીંયા હું તમને એ વાળું નથી બતાવતી કે કેટલા માપનું આ વર્તુળ છે, કારણ કે હું અહીંયાથી તમને ફોટો પાડીને મોકલીશ તો તમને અંદાજ આવે નહીં, પણ તમને માપ લેતા આવડવો જોઈએ। હવે પહેલું વર્તુળ છે આપણે 5 સેન્ટીમીટરનું, તો જોઈએ અહીંયાથી આપણે પરિકર મૂકવી અને 5 સેમી સુધી જવા દેવાનું। અહીંયાથી માપવા માંડવાનું, હજુ દૂર છે થોડો। અહીંયાથી તો આ 5 સેમી બાજુ પેન્સિલ રાખવાની અને આને થોડું સેટ કરવાનું, આ રીતે માપ લઈ અને કેટલા સેન્ટીમીટર વાળું વર્તુળ દોરવાનું છે, 5 સેમી વાળું વર્તુળ દોરવાનું છે। તો અહીંયાથી મેં 5 સેમીનું માપ લીધું છે, અહીંયાથી તમે જોઈ શકો છો, જુઓ બરાબર। હા, પણ 5 સેમી શું છે, ત્રિજ્યા છે એની। 5 સેમી શું છે, ત્રિજ્યા। હવે આપણે વર્તુળ દોરીશું, બરાબર। હવે તમને કોઈ એમ પૂછે કે આ કેટલા સેન્ટીમીટર વાળું વર્તુળ છે, દાખલામાં તમને એમ પણ પૂછવામાં આવે કે આ કેટલા સેમી વાળું વર્તુળ છે, તો શું માપવાની, તો એની ત્રિજ્યા। ત્રિજ્યાના આધારે તમે કહી શકો કે આ 5 સેમી વાળું વર્તુળ છે। આ ત્રિજ્યાથી વર્તુળ પરના બિંદુનું માપ લેવાનું, એટલે દેખાશે તમને કે આ 5 સેમી વાળું વર્તુળ છે। એવું નથી કે તમે અહીંયા લો, અહીંયા પણ લેશો તો બી 5 સેમી, બધા જ જગ્યાએ 5-5 સેમી જ માપ આવશે, બરાબર। હવે આપણે જોઈએ બીજું શું કીધું છે આપણને કે 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો। બીજું કેટલા સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું છે, 4 સેમી વાળું। તો હવે આપણે માપ થોડો ઘટાડવો પડશે, એટલે અંદાજે થોડું ઘટાડી દઈએ પછી આપણે માપીએ। તો અહીંયાથી 4 સેમી, એટલે હજુ થોડું ઘટાડવું પડશે, જો હવે આ 4 સેમી થયું, બરાબર। હવે એના એ જ કેન્દ્રમાંથી 4 સેમી વાળું બીજું વર્તુળ દોરીશું। અહીંયા કેન્દ્રમાં પરિકર મૂકવાનું, બરાબર। આ રીતે વર્તુળ આપણે દોરીશું, કેટલા સેમી વાળું, 4 સેમી વાળું, અને ત્રીજું વર્તુળ આપણે દોરવાનું છે 2 સેમી વાળું। ત્રીજું વર્તુળ આપણે શેનું દોરીશું, 2 સેમી વાળું, જો આ 2 સેન્ટીમીટર થઈ ગયું। હવે એના આધારે આપણે ત્રીજું વર્તુળ દોરીશું,
આ રીતે આપણે અલગ અલગ માપના એક જ કેન્દ્રમાંથી ત્રણ વર્તુળ દોર્યા છે। હવે એવી જ રીતે બીજા બે દાખલા છે કે પરિઘની મદદથી 4 સેમી 3 સેમી અને 1.5 સેમીનું વર્તુળ દોરવાનું છે। અને હવે ત્રીજો દાખલો છે કે આ તમારે જાતે ઘરે કરવાનો છે। હવે ત્રીજો દાખલો છે કે જીગર પાસે 17 સેમી અને 21 સેમી લંબાઈના બે અલગ અલગ દોરડા છે। 17 સેમી અને 21 સેમી લંબાઈના અલગ અલગ દોરડા છે, તે બંને દોરડામાંથી તે વર્તુળ બનાવશે। કયું વર્તુળ મોટું હશે? તો આપણે જાણીએ છીએ કે જેની ત્રિજ્યાનું માપ વધારે એ વર્તુળ મોટું કહેવાય। તો અહીંયા છે 21 સેમી લંબાઈના દોરડા લંબાઈ વાળું વર્તુળ મોટું હશે। જેટલું દોરડું વધારે હશે એટલું મોટું વર્તુળ બની શકશે। હવે આગળ જોઈએ આપણે। હવે આગળ તમારે અલગ અલગ પરિકરની મદદથી અલગ અલગ ડિઝાઇનો દોરવાની છે વર્તુળાકારની। અહીંયા તમે જોઈ શકો છો ને એ રીતની। અને હવે છે કે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। હવે તમને અહીંયા ચાર અલગ અલગ ચિત્ર જોવાય છે જે ફરતી ચકરડીના છે। આપણે આમ કરીને ચકરડી ફેરવીએ અથવા ભમરડો ફેરવીએ છીએ ને એનું ચિત્ર છે। હવે પહેલો સવાલ છે કે કઈ ચકરડીની સળી અને નીચે જે સળીઓ દેખાય છે, કઈ ચકરડીની સળી કેન્દ્રથી સૌથી નજીક છે? તો અહીંયા છે બ, આ વચ્ચે વાળું કેન્દ્ર છે। કઈ ચકરડી સૌથી સારી ફરશે? તો જે કેન્દ્રમાં કેન્દ્રની સળી જેમાં જેની સળી કેન્દ્રની સૌથી નજીક છે એ વાળી ચકરડી સૌથી સારી ફરશે, કારણ કે અહીં આજુબાજુ કશે અથડાય નહીં। કઈ ચકરડી થોડી થોડી ફરશે? તો જેનું જે કેન્દ્રથી દૂર આવી ગઈ છે, જેની સળી કેન્દ્રથી દૂર આવી ગઈ છે એ ચકરડી થોડી ફરશે, તો એ છે ડ। અને કઈ ચકરડી બિલકુલ ફરે નહીં? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ અ અને ક ની ચકરડીનું સળી બિલકુલ કેન્દ્રથી દૂર છે એટલે એ ચકરડી બરાબર ફરશે નહીં, એટલે અ અને ક ચકરડી બરાબર ફરશે નહીં। તો બાળ મિત્રો, આજે આપણે અહીંયા પ્રકરણ પૂરું કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં આનું થોડું આપણે રિવિઝન કરીશું અને ત્યારબાદ એનો ટેસ્ટ લઈશું। આવજો, બાય બાય, તમારું ધ્યાન રાખજો।